चौथो मुद्दो छे कि एक बीजा पर बंद बेसती आवती वस्तु एक बीजाने समान रहे, એટલે આ સમાન કોને કહેવાય એ થોડું આપણે જરા સમજવાનું. એટલે અહીંયા હું થોડો જુદો દાખલો આપીશ કે ધારો કે આ એક ત્રિકોણ હોય, આ ત્રિકોણ એ બી સી હોય અને એ બી સી અને આ બીજો ત્રિકોણ હું દોરું પી ક્યુ આર, અને જો આને ઉપાડીને આના ઉપર બેસાડું ફિટ થઈ જાય, બંધ બેસતો થાય જેવી રીતે તમે રૂપિયાનો સિક્કો હોય બીજા રૂપિયા ઉપર મૂકો તો ફોટો થઈ, જો આના ઉપર આ એક ફિટ થઈ જાય તો આ બે સરખા છે એમ કહેવાય. એટલે આ એ પી સી છે એ આ પી ક્યુ આર ને સમાન છે. એટલે જોકે તમારે રેખા માટે કહી શકો કે આ એ બી રેખા છે અને આ એને આ પી ક્યુ રેખા ઉપર તમે ફિટ મૂકો, જો ફિટ થઈ જાય તો એ બે સમાન છે એમ કહેવાય. એટલે એ બી બરાબર પી ક્યુ સમાન કહેવાય. એટલે ગમે તે વસ્તુ, ત્રિકોણ જ નહીં, રેખાંકન નહીં, પણ ગમે એ વસ્તુમાં આ તમારા આ એની પૂર્વધારણા છે. એક વસ્તુ પર બીજી વસ્તુ જો ફિટ બંધ બેસતી થઈ જાય, જો એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુ એટલે જો ગમે તે થયા, એટલે ત્રિકોણ થાય, ચતુષ્કોણ થાય, પંચકોણ, ગમે તે વસ્તુ હોય ફિટ કરી દો બીજા ઉપર તો બે સરખા છે એમ તમે એ ધારણા પૂર્વધારણા કહી શકો.